તાજેતરમાં મળતી માહિતી મુજબ ગુજરાતની છ બેઠકો પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીના પરિણામ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ખેરાલુમાં ભાજપનો ઉમેદવાર અજમલજી ઠાકોર પચીસ હજાર સાતસો વોટથી વિજય બન્યા છે ખેરાલુની સીટ પરંપરાગત રીતે ભાજપની છે જે પ્રજાના આશીર્વાદને કારણે અને નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના કામથી મળી છે પક્ષ પલટો અને આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા છે જે સીટ પર સૌની નજર હતી ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરની સાથે પક્ષ પલટો કર્યો હતો અને રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કર્યું હતું તેમજ વધુમાં આપણે જણાવી દઈએ કે અમદાવાદની અમરેવાડી બેઠક માટે છ રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને અહીંયાથી પણ હાલ તો ભાજપ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે અમરાઈવાડીમાં કોંગ્રેસના ઉમેદવાર આશરે છ હજાર જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે તેમજ જો વાત કરવામાં આવે રાધનપુર બેઠકની તો ત્યાંનું ચિત્ર હજી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી જણાઈ રહ્યું તેમજ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અલ્પેશ ઠાકોર જીતશે તો પણ ખૂબ જ પાતળી સરસાઈથી જીતશે તેવું જાણવા મળી રહ્યું છે તો મુખ્યમંત્રીના જીતના દાવા વચ્ચે આજના પરિણામથી ભાજપ બેકફૂટ પર આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે કે ગુજરાતની છ બેઠક પર યોજા રહેલી પેટા પરિણામ પરણામ વચ્ચેના મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે ખેરાલુમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર પચીસ હજાર સાતસો વોટથી વિજય બન્યા છે ત્યારે સીટ પર પરંપરાગત રીતે ભાજપની છે જે પ્રજાના આશીર્વાદને કારણે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ કામથી મળી છે ઉમેદવાર ઝાલા બારની સીટ પરથી હારી ગયા છે જે સીટ પર સૌની નજર હતી એ સીટ પર ભાજપના આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલાની હાર થઈ છે ત્યારે ઉલ્લેખનીય છે કે ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરની સાથે પક્ષપલટો કર્યો હતો અને રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કર્યું હતું તેમજ વધુમાં આપને જણાવી દઈએ કે અમદાવાદની અમરેવાડી બેઠક માટે છ રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચુકી છે અને અહીંયાથી પણ હાલ તો ભાજપ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે અમરેવાડીમાં કોંગ્રેસના ઉમેદવાર આશરે છ હજાર જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે તેમજ જો વાત કરવામાં આવે રાધનપુર બેઠકની તો ત્યાંનું ચિત્ર હજી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી જણાઈ રહ્યું તેમજ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અલ્પેશ ઠાકોર જીતશે તો પણ ખૂબ જ પાતળી સરસાઈથી જીતશે તેવું જાણવા મળી રહ્યું છે તો મુખ્યમંત્રીના જીતના દાવા વચ્ચે આજના પરિણામથી ભાજપ બેકફૂટ પર આવી ગયું હોય છે અને હરિયાણાની એકસો એકવીસ વિધાનસભા સીટના પરિણામ આજે આવી રહ્યા છે શરૂઆતમાં રૂઝાનમાં મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના ગઠબંધન એકસો એકસઠ સીટથી આગળ છે જ્યારે હરિયાણામાં ભાજપને એકતાળીસ સીટો મળી રહી છે બંને રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ જેવી સ્થિતિ જોવા મળી રહી છે એકવીસ તારીખે મહારાષ્ટ્રમાં એકસઠ પોઈન્ટ ચોવીસ ટકા હરિયાણામાં છાસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન થયું હતું એક્ઝિટ પોલમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના ગઠબંધનને ફરીથી બહુમતી મળવાનો અંદાજ છે કે વિપક્ષીઓ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે હરિયાણામાં ભાજપે દરેક સીટ પર જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપે એકસો પચાસ અને શિવસેના એકસો છવ્વીસ સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે મહારાષ્ટ્રમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો સુડતાળીસ વર્ષનો રેકોર્ડ તૂટશે મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની બસો ઇઠ્યાસી અને હરિયાણાની એકસો એકવીસ વિધાનસભા સીટના પરિણામ આજે આવી રહ્યા છે શરૂઆતના રૂઝાનમાં મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના ગઠબંધન એકસો એકસઠ સીટથી આગળ છે જ્યારે હરિયાણામાં ભાજપને ને એકતાળીસ સીટો મળી રહી છે બંને રાજ્યોમાં કોંગ્રેસના સુપડાસાફ જેવી સ્થિતિ જોવા મળી રહી છે એકવીસ તારીખે મહારાષ્ટ્રમાં એકસઠ પોઈન્ટ ચોવીસ ટકા ત્યારે હરિયાણામાં સુડતાળીસ ટકા મતદાન થયું હતું ત્યારે પોલમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના ગઠબંધનને ફરીથી બહુમતી મળવાનો અંદાજ છે જે કે વિપક્ષીઓ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે અને હરિયાણામાં ભાજપે દરેક સીટ પર જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપે એકસો પચાસ અને શિવસેના એકસો છવ્વીસ સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો સુડતાળીસ વર્ષનો રેકોર્ડ તૂટશે